ચલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે ગઈકાલે બીજું ચેપ્ટર શરૂ કરેલું છે, તો બીજા ચેપ્ટરમાં આજે 2.4 શેષ પ્રમેય. હવે બધાની છે ને ચોપડીઓ જુદી જુદી છે. એકાદ વિદ્યાર્થીનો ગઈકાલે મારો કોઈ ફોન આવ્યો હતો તો અલગ અલગ ચોપડીઓ છે, એટલે હવે કાલે હું ફાઇનલ પૂછીને તમને બધાને ચોપડીઓ જે ફાઇનલ લેટેસ્ટ PDF હશે એ તમને મોકલી આપીશ. મારી પાસે પણ કદાચ જૂની ચોપડી જ છે, એટલે આપણે અત્યારે જે આ પુસ્તક મારી પાસે છે એમાંથી ભણીશું આજનો દિવસ. કાલથી આપણે જોઈ લઈશું જે લેટેસ્ટ હમણાં કંઈક સિલેબસ બદલાવ્યાની નવી આવૃત્તિ બહાર પડેલી છે, એ આવતીકાલથી આપણે ભણીશું. હવે આપણે આજે સમજીએ શેષ પ્રમેય ભણવાના છે આપણે. શેષ પ્રમેય, તો શેષ પ્રમેય ભણીએ પહેલાં થોડુંક સમજીએ આપણે કે ધારો કે આપણે બે સંખ્યા લઈએ, તે બે સંખ્યા કેવી છે? તો કે એક સંખ્યા છે 15 અને બીજી સંખ્યા છે 6. હવે 15 અને 6 વચ્ચે શું સંબંધ છે? 15 અને 6 વડે ભાગીએ તો શું આવે? તો 15 ભાગ્યા 6 એટલે શું થશે? 6 × 2 = 12 અને 3. આને શું કહેવાય? શેષ. આ આપણે જાણીએ છીએ. અને શું કહેવાય? ભાજ્ય. આ ભાગફળ, બરાબર છે? ભાગફળ, આ ભાજક. આને શું કહેવાય? ભાજક. આ ભાજ્ય અને આ શેષ, એટલે અને આ ભાગફળ. ઓકે, તો આના ઉપરથી છે ને આપણે આજે એક સૂત્ર બનાવવાનું છે. આ આટલું જે આપણે ભણ્યા એના ઉપર 15 ને 6 વડે ભાગીએ છે તો 2 જવાબ આવે છે અને 3 શેષ વધે છે. તો હું હવે તમને સમજાવું છું, 6 અને 2 આ 2 એટલે ભાજક અને ભાગફળ એ બંનેનો જો ગુણાકાર કરીએ આપણે, ભાજક અને ભાગફળ, તો કેટલું આવશે? 6 × 2 = 12. અને એમાં આ શેષ ઉમેરી દઈએ 12 + 3 એટલે શું આવી જશે? આપણો જવાબ આવી જશે. એટલે આપણે આના ઉપરથી એક સૂત્ર લખી શકીએ આવું કે ભાજક બરાબર, આ ભાજક એટલે અંદર, સોરી, ભાજ્ય છે, ભાજ્ય બરાબર આ 15 બરાબર શું થાય? તો કે ભાજક ગુણ્યા ભાગફળ અને એમાં ઉમેરવાની શેષ. એટલે આ એક સૂત્ર છે, આ સૂત્ર આપણા માટે અગત્યનું થશે. આમ બહુ અગત્યનું નથી, આપણને સમજાયું છે કે જે જવાબ આવ્યો હોય એ જવાબ આ આપણો જવાબ છે, બરાબર? આ 2 આપણો જવાબ છે. જવાબ અને જેના વડે ભાગ્યા હોય એ બંનેનો ગુણાકાર કરવાનો, અને જે શેષ વધી હોય એ શેષ એમાં ઉમેરો, એટલે આ જવાબ તમારો આવી જાય. એટલે આટલું આપણે એક સમજીએ. એટલે કોઈ પણ તમે દાખલો વધારો કે હું એમ કહું કે 23 અને આપણે ભાગવાના છે 3, તો શું થશે? આમાં 3 વડે ભાગીએ છીએ આપણે, એટલે 3 × 6 = 18, 3 × 7 = 21, બરાબર છે? તો 7 જવાબ આવશે. 7 જવાબ આવશે, કેમ? તો કે 23 ભાગ્યા 3 કરો, 3 × 7 = 21 અને 2 શેષ વધી, એટલે આ 7 એ જવાબ આવ્યો, બરાબર? એટલે 7 × 3, આ 3 અહીંથી આવ્યા, આ 3 અહીંથી આવ્યા, આ 7 અહીંથી આવ્યા, બરાબર? 7 × 3 = 2 બરાબર. આ સમજાઈ ગયું? એટલે 7 × 3 + 2 = 23. આ રીતે કોઈ પણ આંકડો હોય, કોઈ પણ રકમ, એને તમે આવી આવા સ્વરૂપમાં લખી શકો. હવે હું એમ કહું કે 23 ની જગ્યાએ અહીંયા 21 જ મેં આપ્યું હોત અને એને ભાગ્યા 3 કરવાના હોય તો શું થાય? તો કે 21 ભાગ્યા 3 કરો તો એને આવી રીતે લખાશે 7 × 3 + 0 = 23. કેમ? તો કે એક પણ શેષ વધવાની નથી, 3 × 7 = 21 સીધું થઈ ગયું.
બરાબર, એટલે આ શૂન્ય, એટલે આપણે આ શૂન્ય લખતા નથી, પણ આ આવી રીતે લખાય. ત્રેવીસ શું છે? તો ત્રેવીસ આવું છે, 7 × 3 = 0. શૂન્ય આવે એટલે એમ સમજવાનું કે 7 અને 3 એ 23 ના, સોરી 21 આવશે, 21 મારી ભૂલ છે, 7 અને 3 એ 21 ના અવયવ છે. શું બોલાય? 7 અને 3 એ 21 ના અવયવ થશે. અવયવ થાય એટલે કેમ અવયવ થયા, અને આપણે કેમ અવયવ કીધા? તો કે શેષ બરાબર 0. જ્યારે જ્યારે શેષ 0 આવે, ભાગાકારમાં જ્યારે જ્યારે શેષ 0 આવે, ત્યારે ભાજ્ય, ભાજક અને ભાગફળ એ ભાજ્યના અવયવ કહેવાય. શું કહેવાય? અવયવ કહેવાય. અને શેષ 0 વધી, આમાં શેષ 2 વધી છે, એટલે આ એના અવયવ કહેવાય નહીં. બરાબર, આટલું સમજાઈ ગયું બધાને? ચલો, આ તમારું થયું પેજ 1. હવે આપણે આગળ થોડું જોઈએ. હવે આ સાદા ભાગાકાર તો આપણને આવડે, પણ હવે હું એમ કહું તમને કે મારે P(x) આવું એક સમીકરણ તમને આપું, બહુપદી છે આ, બહુપદી આવી આપું કે x + 3x² - 1, અને બીજી બહુપદી આપું Q(x) = 1+x, અને એમ કહું કે હવે મારે આવું કરવું છે P(x), અને એને ભાગવા છે Q(x). તો અહીંયા તમારે કંઈક જવાબ લાવવાનો થાય. ધારો કે જવાબ આવ્યો તમારો R(x). બરાબર, તો આપણે સમજીએ કે Q(x) × R(x) આ કરીએ, અને વત્તા શેષ બરાબર P(x) થાય, આપણો ભાગાકારના નિયમ પ્રમાણે. બરાબર, બરાબર અહીંયા આવી ગયું Q(x), અને આનો ગુણાકાર કરી દીધો આપણે R(x) અને Q(x), અને શેષ લઈ. હવે આને તમે આ બાજુ લખો કે આ બાજુ લખો, એ બંને સરખું જ થાય. બરાબર, તો આ આપણે હવે બહુપદીના ભાગાકાર શીખવાના છે. તો બહુપદીના ભાગાકાર કેવી રીતે કરવાના એ આપણે શીખીશું, પણ એ પહેલાં એક હું લાલ કલરથી લખું છું, એક બહુ જ અગત્યની વસ્તુ છે કે તમને જે બહુપદી આપેલી હોય એ બહુપદીને, આ બહુપદી જે પણ તમને આપી હોય એને પ્રમાણિત સ્વરૂપમાં લખવી પડે, પ્રમાણિત સ્વરૂપમાં લખવી. આ તમારું થાય સ્ટેપ નંબર 1, પહેલો સ્ટેપ આ આવે. બહુપદીના ભાગાકાર જ્યારે શીખવાના હોય ત્યારે પહેલો સ્ટેપ આ આવશે કે સ્ટેપ નંબર 1, બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખો, પછી આપણે ભાગાકાર કરવાનો થશે. બરાબર છે, તો હવે ભાગાકાર પણ આપણે તમને શીખવાડીએ. તો પહેલા આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. તો હવે આપણે પ્રમાણિત સ્વરૂપમાં P(x) શું થશે? P(x) પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો સૌથી મોટી ઘાત હોય ને એ પહેલા આવે, અને પછી નાની, પછી એનથી નાની, પછી એનથી નાની. તો સૌથી મોટી ઘાત થશે 3x² + x - 1. થઈ ગયું ને, મોટી ઘાત, નાની ઘાત, એનથી નાની ઘાત. અને Q(x), તો Q(x)માં આ x ની 0 ઘાત છે, આ x ની 1 ઘાત છે. બરાબર, એટલે એ x ની 1 ઘાત પહેલા આવશે, અને પ્લસ સંખ્યા. આ બહુ જ અગત્યનું છે. આ સ્ટેપ થઈ ગયું, હવે આપણે તમને ભાગાકાર શીખવાડીએ. હવે ભાગાકારમાં શું કરવાનું છે? તો પહેલા આપણે એને લખીએ કે આપણે ભાગાકાર અહીંયા લખીએ કે 3x² + x - 1 ભાગ્યા x + 1. બરાબર છે, તો હવે શું થશે ભાગાકારમાં? તમારે આટલું યાદ રાખવાનું, ભાગાકાર હોય એટલે અહીંયા ગમે એટલી રકમ હોય, અહીંયા 3, 4, 5 જેટલા પદ હોય, આપણે ધ્યાન ફક્ત આના ઉપર રાખવાનું છે, આ અને આ, આ બંનેનું ધ્યાન રાખવાનું છે. એ બંનેનું ધ્યાન રાખવાનું એટલે શું કરવાનું છે કે 3x² અને એની નીચે આવી રીતે x લખવાનું. આ આ રફ કામ છે. બરાબર, આ રફ વર્ક છે.
તો આ શું થયું, ત્રણ એક્સ, ત્રણ એક્સ વર્ગ ભાગ્યા એક્સ કરો એટલે શું આવે જવાબ? આ એક એક્સ ની એક ઘાત કહેવાય ને, એટલે આ એક્સ ની એક ઘાત છે, એક્સ ની બે ઘાત છે, તો ભાગાકારના નિયમ પ્રમાણે એક એક ઉડી જાય ને. આ એક્સ ની વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ થાય, એક્સ ની એક એટલે એક, એક એક્સ ઉડી જશે એટલે આ ઉપર શું રહેશે, આને આપણે એમ લખી નાખીએ ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ બરાબર, અને છેદમાં એક્સ, એટલે એક એક્સ નીકળી જાય, જવાબ શું આવશે? ત્રણ એક્સ. આ જે જવાબ આવે ને એ અહીંયા તમારે લખવાનો પહેલો. હા, આ લખ્યા પછી આ પહેલું સ્ટેપ થયું, એટલે આ કેવી રીતે તમને ખબર પડે? તો તમારે શું વિચારવાનું કે આ એક્સ છે, અહીંયા ત્રણ છે, અહીંયા એક છે, તો અહીંયા ત્રણ તો લખી જ દેવાના પહેલા. પછી અહીંયા એક્સ વર્ગ છે, એક્સ છે, કેટલા ખૂટે છે? એક ખૂટે છે, એટલે એક એક્સ લખે, એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ થઈ ગયું, ત્રણ એક્સ વર્ગ થઈ ગયા, એટલે ત્રણ એક્સ વર્ગ આની નીચે પહેલા લખી નાખવાના. હવે શું થશે? તો આ એક્સ ને છે એ આપણે પહેલા ત્રણ એક્સ ને એની હારે ગુણી કાઢવાના. તો ત્રણ એક્સ ને ગુણો તમે, આ ત્રણ એક્સ છે અને એક્સ વડે ગુણો એટલે આટલા આવે, પણ હજી આ એક સાથેનો ગુણાકાર બાકી છે, એટલે ત્રણ એક્સ ગુણ્યા એક એટલે શું થશે? પ્લસ ત્રણ એક્સ. આ સમજાય છે? અહીંયા જેટલા પદો, અહીંયા ત્રણ પદો હોય, ચાર પદો હોય, બધાનો આની સાથે ગુણાકાર, પહેલા પદનો ગુણાકાર પહેલા પદ સાથે, બીજા પદનો બીજા સાથે, ત્રીજાનો ત્રીજા સાથે, એમ કરીને અહીંયા એની નીચે લખવાના. અહીં નીચે લખવામાં પણ એ ધ્યાન રાખવાનું કે આ અહીંયા એક્સ ની નીચે એક્સ, એક્સ વર્ગ ની નીચે એક્સ વર્ગ આવે, અને અચલ આંકડો હોય તેની નીચે અચલ આવે. અહીં કશું છે ને, આપણે લખવું હોય તો ખાલી આવું પ્લસ ઝીરો લખી શકો, જરૂર નથી, પણ તમને ખબર પડે કે દરેક જે તે સંખ્યા હોય એની નીચે એ સંખ્યા એ ચલ પ્રમાણે આવે, બરાબર છે? તો અહીંયા હવે આમાંથી બાદ કરવાનું છે, બરાબર. તો ત્રણ એક્સ વર્ગમાંથી ત્રણ એક્સ વર્ગ જાય એટલે તો ઉડી ગયું, ઝીરો થઈ ગયું, બરાબર છે? પછી શું થશે? આપણે તમને કદાચ આવું શીખવાડ્યું છે કે ચિહ્ન બદલી નાખવાનું, માઇનસ કરી દેવાનું, અહીંયા માઇનસ કરી દેવાનું, અને અહીંયા માઇનસ કરી દેવાનું. ચિહ્ન બદલો એટલે શું થાય? ત્રણ એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વર્ગ થયું. આ એક્સ માઇનસ ત્રણ એક્સ એટલે શું થશે? માઇનસ બે એક્સ થશે, અને એક માઇનસ ઝીરો એટલે માઇનસ એક, બરાબર છે? આવું આવ્યું. હવે હવે તમારે આ નવો દાખલો થઈ ગયો એમ સમજો, હવે આ નવી રકમ થઈ ગઈ, આને ભાગવાની છે એક્સ પ્લસ વન વડે. તો હવે આ જ રફ કામની જેમ આપણે કામ કરીએ તો માઇનસ ટુ એક્સ એ પહેલું, આ પહેલું પદ જે છે દરેકનું પહેલું જ લેવાનું, પહેલું છે ને એને એક્સ વડે ભાગો. ધારો કે એને એક્સ વડે ભાગો તો એક્સ એક્સ ઉડી જશે, જવાબ કેટલો આવ્યો? માઇનસ બે. તો અહીંયા તમારે આવશે માઇનસ બે, માઇનસ બે લખો એટલે માઇનસ બે ને એક્સ વડે ગુણો એટલે માઇનસ બે એક્સ, અને માઇનસ બે ને આપણે એક વડે ગુણવાના છે, પણ માઇનસ અને પ્લસ એટલે જવાબ આવશે માઇનસ બે. હવે એને ચિહ્નો બદલી નાખવાના, આને પ્લસ કરી દેવાનું, આને પણ પ્લસ કરી દેવાનું, એટલે આ ઉડી જશે પહેલું આખું, માઇનસ એક પ્લસ બે એટલે જવાબ તમારો આવશે એક, બરાબર છે? આ પ્લસ એક જવાબ આવ્યો. એટલે આનો અર્થ શું થયો? તો આનો અર્થ એ થયો, હવે આપણે લખીએ આ આપણું આ જે સૂત્ર છે ને પેલું, આના આધારે અથવા ભાજ્ય ભાજક વાળું સૂત્ર, તો આપણે આમ લખી શકીએ ત્રણ એક્સ નો વર્ગ વત્તા એક્સ ઓછા એક બરાબર, અથવા તમે એવું પણ લખી શકો પી ઓફ એક્સ, આ આખું પી ઓફ એક્સ જ છે આપણું, આ પી ઓફ એક્સ છે ને જે એ જ આ છે, એટલે પી ઓફ એક્સ પણ તમે લખી શકો. આ બરાબર શું થશે? તો કે આપણું ભાગફળ અને આપણો ભાજક, તો ભાજક ગુણ્યા ભાગફળ એટલે એક્સ વત્તા એક, અને એને ગુણવાના ત્રણ એક્સ ઓછા બે ગુણ્યા એટલે આ રીતે બે કૌંસમાં લખી નાખવાનું, અને પ્લસ એક આ શેષ વધી. તો આ આનો જવાબ થયો કે આ બહુપદી છે એને તમે આ બહુપદી વડે ભાગો તો આ એનો જવાબ આવ્યો, એટલે ભાગ્યા જેના વડે જે જવાબ આવ્યો બંનેનો ગુણાકાર કરીને એક ઉમેરો તો આ પાછું આવી જાય, આ જે છે ને એ પાછું આવી જાય, બરાબર છે? આ રીતનું છે. ફરીથી આપણે આનો આ દાખલો સમજી લઈએ, આમાં શું કર્યું આપણે? તો સૌથી પહેલું સ્ટેપ આપણે શું કર્યું? તો
જે તમારી બહુપદી હતી એ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખી દીધી. પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા પછી એને આપણે ભાગાકાર સ્વરૂપમાં લખી દીધી. આ ભાગાકાર સ્વરૂપમાં લખી આ સ્ટેપ ટુ થયું, બરાબર છે? આ સ્ટેપ ટુ, બરાબર છે? એ લખ્યા પછી પહેલા પહેલા આંકડા લઈ અને આ સ્ટેપ થ્રી કર્યું. આપણે આ શરૂઆતમાં આપણે લખીએ છીએ આને સ્ટેપ થ્રી, પણ તમને જેમ જેમ આવડી જશે પછી આ બધું તમારે મોઢે થઈ જશે. પછી આપણે એને સ્ટેપ ફોરમાં શું કર્યું, તો સ્ટેપ ફોર ની અંદર આપણે આ ત્રણ એક્સ જે હતા, ત્રણ એક્સ, એ ત્રણ એક્સ ને આપણે આની સાથે ગુણ્યા, પછી આની સાથે ગુણ્યા, જેટલા પદો હોય બધા સાથે ગુણી અહીંયા લખ્યા, પછી રકમ ચિહ્ન બદલ્યા, ચિહ્ન બદલીને સરવાળા બાદ બાકી કર્યા, સરવાળા બાદ બાકી કર્યા પછી આ નવી રકમ થઈ ગઈ. પછી આ પહેલું પદ પાછું ફરીથી લીધું અને અહીંયા આપણે ગણ્યું, એટલે આ થયો તમારો સ્ટેપ ફાઈવ, બરાબર? આ સ્ટેપ ફોર હતું આપવા જે સરવાળા બાદ બાકી કરે, અને આ સ્ટેપ ફાઈવ એમ કરતા કરતા છેક સુધી આવવાનું અને શેષ વધે, એટલે પછી આ શેષ અહીંયા આવે, આ ઉપરથી આવ્યું, અહીંથી અહીંયા આવ્યું, અહીંથી અહીંયા આવ્યું, અને આ ભાગ છે આ લાલ કલરનું એ તમારું. આ રીતે આખું બહુપદીના ભાગાકાર થાય. બીજી એક વાત અહીંયા સમજી લઈએ, અહીંયા જે પ્રમાણિત સ્વરૂપનું મેં વાત કરી ને તમને, તો પ્રમાણિત સ્વરૂપનું એક ધારો કે ઉદાહરણ બીજું તમને હું આપું અહીંયા, કે પ્રમાણિત સ્વરૂપમાં કેવું થાય. તો ધારો કે હું એમ લખું કે એવી કોઈ રકમ હોય કે એક્સ ની ત્રણ, એક્સ ની ચાર ઘાત ઓછા ત્રણ એક્સ વત્તા એક, આ તમારું પી ઓફ એક્સ છે અને ક્યુ ઓફ એક્સ છે તમારું વન માઇનસ એક્સ સ્ક્વેર. તો આને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખશો? અહીંયા આપણે ક્રમમાં તો કરી દીધું, અહીંયા પણ તમે ક્રમમાં કરી દો, પણ એ ક્રમમાં કરી દો એ પૂરતું નથી. એટલે તમે ધારો કે આમ લખો તો એ પૂરતું નથી. જો હું લખું અહીંયા પહેલું પી ઓફ એક્સ બરાબર, એ તો આપેલું છે ત્રણ એક્સ ની ચાર ઘાત માઇનસ ત્રણ એક્સ વત્તા એક, અને ક્યુ ઓફ એક્સ બરાબર તમને એમ થાય કે માઇનસ એક્સ વર્ગ વત્તા એક. આ તમને એમ થાય કે પ્રમાણિત સ્વરૂપ છે, પણ એ વાત ખોટી છે, પ્રમાણિત સ્વરૂપ નથી. પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે થાય? તો પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો બધી ઘાત આવી જવી જોઈએ. સૌથી મોટી ઘાત ચાર છે ને, તો ચાર પછીની ચાર, ત્રણ, બે, એક બધું લખવાનું. એટલે આપણે પી ઓફ એક્સ ને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ ની ચાર ઘાત, એ તો લખવાનું જ પહેલું, પછી પ્લસ ઝીરો એક્સ ની ત્રણ ઘાત પ્લસ ઝીરો એક્સ ની બે ઘાત માઇનસ ત્રણ એક્સ વત્તા એક. એટલે ચાર, ત્રણ, બે, એક અને શૂન્ય આ બધું જ આવી જાય ત્યારે આ પ્રમાણિત સ્વરૂપ કહેવાય. અને એવી જ રીતે ક્યુ ઓફ એક્સ એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો માઇનસ એક્સ વર્ગ પ્લસ ઝીરો એક્સ અને પ્લસ વન, આ સાચું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એટલે આટલું આપણે ખાસ પ્રમાણિત સ્વરૂપમાં ધ્યાન રાખવાનું. પછી આપણે ઉદાહરણ લઈએ અને એને આપણે ગણીએ, બરાબર છે? તો બીજું એક ઉદાહરણ આપણે એવું લઈશું કે એક્સ, ચલો તમારા સ્વાધ્યાયમાંથી જે એકાદું લઈએ કે એમાં આપ્યું છે કે સ્વાધ્યાય ટુ પોઈન્ટ થ્રી, સ્વાધ્યાય ટુ પોઈન્ટ થ્રી છે એનો એના દાખલા છે. તો એમાં પહેલો દાખલો તો બહુ જ સહેલો છે, પણ આપણે ચાલો ત્રીજો દાખલો છે, એ ત્રીજો દાખલો લઈએ. સ્વાધ્યાય 2.3 નંબર 3 પ્રમાણિત સ્વરૂપ સમજવા માટે, અને પછી આપણે દાખલો પૂરો જ કરી દઈએ. અહીંયા એવું આપ્યું છે કે 7 વત્તા 3x એ 3x ઘન વત્તા 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે આપણે તમને કહ્યું કે એનો ભાગાકાર કરીએ અને જો શેષ શૂન્ય આવે
शेष बराबर शून्य तो अवयव छे। मूल आ दाखलो भले आ रीते पूछ्यो पण आ दाखलो छे भागाकारनो, तमारे भागाकार ज करवानो छे। तमने एम के के शेष शोधो, शेष बराबर शून्य होय तो पछी एम आनी जग्या एम के के सात अने आ अने आ ने भागवाथी शेष शोधो तो पण तमारे भागाकारनो दाखलो समजवानो, बराबर छे। એટલે આ રીતે ગમે તે રીતે તમને પૂછાઈ શકે। હવે આને આપણે ધારો કે આને પી ઓફ એક્સ કહીશું, બરાબર છે, અને આને આપણે ક્યુ ઓફ એક્સ કહીશું, એવું જરૂરી નથી, આને પણ પી કહી શકો, આને પણ ક્યુ કહી શકો, કે જે કહેવું હોય કહેવાય। એટલે આપણું પી ઓફ એક્સ ત્રણ એક્સ ઘન વત્તા સાત એક્સ છે। એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો પી ઓફ એક્સ બરાબર સૌથી મોટી ઘાત ત્રણ છે, એટલે તો છે જ પહેલા ત્રણ એક્સ નો ઘન વત્તા, હવે બે એક્સ ની બે ઘાત છે ને, એટલે ઝીરો એક્સ ની બે ઘાત વત્તા સાત એક્સ ની એક ઘાત આવી, અને હજુ પેલું નથી એટલે એક્સ ની ઝીરો ઘાત નથી એટલે પ્લસ ઝીરો, આ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય। હવે ક્યુ ઓફ એક્સ લઈએ તો ક્યુ ઓફ એક્સ શું છે, સાત વત્તા ત્રણ એક્સ છે, તો ક્યુ ઓફ એક્સ નું પ્રમાણિત સ્વરૂપ શું થશે, એ તો સહેલું જ છે એકદમ, ત્રણ એક્સ વત્તા સાત। હવે આનો આપણે ભાગાકાર કરીએ, ત્રણ એક્સ ઘન વત્તા ઝીરો એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા શૂન્ય, એને આપણે ભાગવાના છે, સેના વડે ભાગવાના છે, તો ત્રણ એક્સ વત્તા સાત વડે, બરાબર। આપણે તમને શીખવાડ્યું કે પ્રમાણે પહેલો આંકડો લેવાનો, આ પહેલો અને આનું પહેલું લેવાનું, એટલે આપણે એને કરશું ત્રણ એક્સ ઘન ભાગ્યા ત્રણ એક્સ, ત્રણ ત્રણ ઉડી ગયા, એક્સ એક જતો રહેશે એટલે બે આવશે, એટલે આનો જવાબ આવશે એક્સ નો વર્ગ। તો આપણે અહીંયા પહેલી સંખ્યા થશે એક્સ નો વર્ગ। હવે એક્સ ના વર્ગ ને બધા વડે આને આની સાથે આની સાથે બંને સાથે ગુણાકાર કરી દેવાનો આપણે, એટલે પહેલું થઈ જશે ત્રણ એક્સ નો ઘન બરાબર એક્સ વર્ગ ગુણ્યા ત્રણ એક્સ, ત્રણ એક્સ નો ઘન વત્તા સાત એક્સ વર્ગ, બરાબર છે, તો એક્સ વર્ગ ની નીચે એક્સ વર્ગ લખવાનો એટલે વત્તા સાત એક્સ વર્ગ, અને વત્તા પછી અહીંયા આપણી સારા માટે શરૂઆતમાં લખવાનું, પછી નહીં લખો તો ચાલશે, પ્લસ આ રીતે ઝીરો ઝીરો કરી નાખો, ચિહ્નો બદલી નાખો, માઇનસ 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 અને માઇનસ લીટી દોરી, આ પહેલું આખું ઉડી જશે, ઝીરો એક્સ વર્ગ ઓછા સાત એક્સ વર્ગ એટલે ઓછા સાત એક્સ વર્ગ આવશે, પછી અહીંયા સાત એક્સ ઓછા ઝીરો એક્સ એટલે વત્તા સાત એક્સ આવશે, અને વત્તા ઝીરો, હવે આપણે આ નવી રકમ થઈ ગઈ, તો નવી રકમ શું કહે છે કે સાત એક્સ, આનો પહેલો છે માઇનસ સાત એક્સ વર્ગ, તો શું થશે માઇનસ સાત એક્સ વર્ગ લેવાનું અને એને ભાગવાના છે એના વડે, તો ત્રણ એક્સ વડે ભાગવાના છે, તો ત્રણ એક્સ વડે ભાગી નાખીએ, એને ત્રણ એક્સ વડે ભાગીએ, આનો ભાગાકાર તો થશે નહીં એટલે આ એક્સ છે ઉડી જશે, એટલે આનો જવાબ શું આવ્યો, માઇનસ સાત ના છેદમાં આ રીતે પણ લખાય ને આ રીતે પણ લખાય, માઇનસ સાત તૃતીયાંશ એક્સ, બરાબર છે। તો હવે માઇનસ સાત તૃતીયાંશ એક્સ એ આપણે અહીંયા લખીશું, બીજું અહીંયા શું આવશે, બીજો આંકડો અહીંયા આવશે માઇનસ સાત તૃતીયાંશ એક્સ, તો માઇનસ સાત તૃતીયાંશ એક્સ છે એટલે એ શું આવશે, એમાં પહેલું ગુણાકાર કરશે એટલે પહેલું તો લખી જ નાખવાનું માઇનસ સાત એક્સ વર્ગ, આ આવે જ કારણ કે એના ઉપરથી જ આપણે લાયા છીએ। હવે બીજો આની સાથે આનો ગુણાકાર કરવાનો, તો આને એનો ગુણાકાર કરો શું આવે, આના ગુણ્યા આપણે સાત કરવાના છે, બરાબર, તો માઇનસ સાત ગુણ્યા સાત એટલે માઇનસ ઓગણપચાસ ના છેદમાં ત્રણ એક્સ, એટલે માઇનસ ઓગણપચાસ ના છેદમાં ત્રણ એક્સ વત્તા શૂન્ય, ચિહ્ન બદલી નાખીએ, અહીંયા પ્લસ કરી દઈએ, અહીંયા પ્લસ કરી દઈએ અને અહીંયા માઇનસ કરી દઈએ, જે ચિહ્નો એનું બદલી નાખવાનું, આ ઉડી ગયું સાત એક્સ અને પ્લસ ઓગણપચાસ ના છેદમાં ત્રણ એક્સ એટલે કેટલા થશે, હવે તમને આવડવું જોઈએ, સાત એક્સ એટલે સાત ના છેદમાં એક અને વત્તા ઓગણપચાસ ના છેદમાં ત્રણ, આવું થાય, અને એક્સ ત્રણ લસા લઈએ એટલે અહીંયા એકવીસ થઈ જશે, તો એકવીસ વત્તા ઓગણપચાસ એના છેદમાં ત્રણ
અને પછી અહીંયા એક્સ 21 ને 49 એટલે કેટલા થશે 70 70 ના છેદમાં 3 એક્સ એટલે અહીંયા જવાબ આવશે તમારો 70 ના છેદમાં 3 એક્સ પ્લસ 0 હવે આને તમે કરો આટલું લાવવાનું છે તો આને 70 ના છેદમાં 3 એક્સ એટલે આને આપણે આવી રીતે લખીશું 70 એક્સ એના છેદમાં 3 હવે એને પાછા 3x વડે ભાગવાના છે એટલે 3x નીચે જ ગણેશે ગણાશે એટલે 3x વડે પાછા એને આપણે ભાગીએ એટલે x ઉડી જશે x ઉડી જશે 3 તરી 9 થાય અહીંયા 9 છે આ અને ઉપર છે 70 તો 70 ભાગ્યા 9 તો બરાબર તો 70 ભાગ્યા 9 આવશે એટલે પ્લસ 70 ભાગ્યા 9 તો 70 ભાગ્યા 9 આ કરો એટલે આ તો થઈ જવાનું છે 70 ભાગ્યા 3 x અને અહીંયા પ્લસ 70 ગુણ્યા 7 ભાગ્યા 9 એવું થશે એટલે 490 ભાગ્યા 9 આવું થયું હવે ચિહ્ન બદલી નાખવાના માઇનસ માઇનસ કરી દેવાના આ ઉડી જશે આ ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે માઇનસ 490 ના છેદમાં 9 આ શું વધ્યું શેષ વધી હવે શેષ વધી એટલે આનો અર્થ શું થયો કે આ અવયવ નથી એટલે જવાબ તમારો શું આવશે જવાબ તમારો એવો આવશે કે આ જે છે આ બહુપદી આ એ આનો અવયવ નથી જો અહીંયા 0 આવ્યું હોત તો અવયવ છે એટલે આ દાખલો મેં તમને એટલા માટે આના માટે જ ખાસ કરાવડાયો છે આ અને આ આ આપણે આ લખવું પડે આ ના લખો તો તકલીફ થઈને ઊભી રહે એટલે પ્રમાણિત સ્વરૂપ તમારે પહેલા આ ધ્યાન રાખવાનું પ્રમાણિત સ્વરૂપમાં શું કરવાનું છે પ્રમાણિત સ્વરૂપ થઈ જાય પછી ભાગાકારમાં પણ એક પણ પદ છોડવાનું નથી એટલે એક જે પહેલો આંકડો શોધવા માટે પહેલાના નીચે આનો પહેલો અને આનો પહેલો બેના ભાગાકાર કરો અને જે આવે એ રકમ એ લખો એટલે પહેલું તો સરખું જ થઈ જાય અને બીજા સાથે એનો જે કંઈ ગુણાકાર આવે એ ભાગ અહીંયા આવે પછી આપણે એના ચિહ્નો બદલી નાખવાના અને રીત આની આ રહેશે તમારી આ તમારું પેજ 2 થયું આ પેજ 2 છે અને હવે આવશે પેજ 3 છે બરાબર એટલે તમને સમજણ પડી ગઈ હશે હવે છે ને થોડો એક બે કોમ્પ્લિકેટેડ દાખલા લઈ લઈએ એક બીજો દાખલો છે જે કોમ્પ્લિકેટેડ છે બીજા નંબરનો દાખલો સ્વાધ્યાય 2.3 નો બીજો દાખલો આ ત્રીજો દાખલો પહેલા મેં એટલે કરાવ્યો મારે તમને પ્રમાણિત સ્વરૂપ સારી રીતે સમજાવવું હતું એટલે આપણે પહેલો આ દાખલો લીધો હવે આપણે નવો એક દાખલો લઈએ છે સ્વાધ્યાય 2.3 નંબર 2 આમાં કઈ ગભરાવવાનું નથી બધું સરખું જ છે રકમ આવી છે p ઓફ x બરાબર x ની 3 ઘાત ઓછા ઓછા છે ઓછા a x નો વર્ગ વત્તા 6x ઓછા a ને ux બરાબર x માઇનસ a વડે ભાગતા મળતી છે શોધ બરાબર છે હવે એને ભાગવાના છે તો આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં સીધું લખી દઈશું માઇનસ એ એક્સ નો વર્ગ વત્તા 6x ઓછા એ 3, 2, 1 અને 0 એટલે આ પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયું છે અને અહીંયા આવશે 12 એક્સ માઇનસ એ હવે આપણે રફ કામમાં શું કરવાનું છે તો આનું પહેલું પદ લેવાનું છે આ પહેલું પદ અને આનું પહેલું પદ લેવાનું છે અને એનો ભાગાકાર કરવાનો છે તો રફ કામમાં આપણે થશે એક્સ ની 3 ઘાત એને ભાગ્યા એક્સ કરવાનું છે તો જવાબ આવશે એક્સ નો વર્ગ કારણ કે એ ઉડી જાય કે 2 આવે તો એક્સ નો વર્ગ તો એ એક્સ નો વર્ગ અહીંયા ઉપર આવશે એક્સ નો વર્ગ આવે એટલે પહેલું તો એક્સ કંઈ જે હોય એનું લખી દેવાનું હવે એને બીજા પદ સાથે ગુણવાનું રહેશે તો પહેલા પદ સાથે ગુણ્યું એક્સ ગણાયું
બીજા પદ સાથે ગુણીશું તો એક્સ નો વર્ગ ગુણ્યા માઇનસ એ, એટલે જવાબ આવશે માઇનસ એ એક્સ નો વર્ગ. અને પછી આ લખી જ નાખવાનું પ્લસ ઝીરો એક્સ માઇનસ ઝીરો, માઇનસ પ્લસ માઇનસ પ્લસ, ચિહ્ન બદલી નાખવાનું, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. એટલે આ થયું. હવે આ પહેલું તો ઉડી જ જવાનું છે. અહીંયા ભગવાનની દયાથી એવું થયું છે માઇનસ એ એક્સ વર્ગ અને પ્લસ એ એક્સ વર્ગ, એટલે આ પણ ઉડી જાય છે ભગવાનની ઈચ્છા હશે. એટલે રહ્યું હવે સિક્સ એક્સ વત્તા ઝીરો એક્સ એટલે સિક્સ એક્સ આવશે, અને માઇનસ એ વત્તા ઝીરો એટલે માઇનસ એ, સિક્સ એક્સ માઇનસ એ. હવે આ નવો દાખલો થયો, એમાં પહેલું આ અને પહેલું આ, તો સિક્સ એક્સ એને ભાગ્યા એક્સ કરો તો જવાબ શું આવશે, સિક્સ. તો સિક્સ જે જવાબ આવ્યો એટલે અહીંયા આવશે પ્લસ સિક્સ. તો સિક્સ લખીએ એટલે સિક્સ એક્સ, છ ગુણ્યા એક્સ એટલે સિક્સ એક્સ, અને માઇનસ છ અને એ એટલે માઇનસ સિક્સ એ. ચિહ્ન બદલી નાખવાના, માઇનસ પ્લસ કરી દેવાનું, એટલે આ તમારું ઉડી જશે. એટલે માઇનસ એ અને પ્લસ સિક્સ એ એટલે જવાબ શું આવશે, ફાઇવ એ. બરાબર, છ એ પ્લસ છે અને માઇનસ આ છે આટલું, એટલે જવાબ તમારો, તમારો જવાબ આવશે ફાઇવ એ. એટલે શેષ કેટલી વધી કહેવાય, તો કે શેષ વધી છે તમારી ફાઇવ એ. આને શું કહીશું આપણે, શેષ વધી. એટલે આને આપણે આ તો એક્સ્ટ્રા છે, આવું પૂછ્યું નથી, પણ તમારે લખવું હોય તો તમે એવું લખી શકો કે પી ઓફ એક્સ બરાબર, પી ઓફ એક્સ એટલે આ, આ શું છે, તો પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા છ ગુણ્યા એક્સ ઓછા એ અને વત્તા ફાઇવ એ. આવું તમે લખી શકો. એટલે આ દાખલો થયો બીજો. બરાબર છે. હવે તમારે આ એ હતો તો એની જગ્યાએ કંઈ પણ આંકડો હોય, ધારો કે ઘણા દાખલા એવા હશે એની જગ્યાએ પાય આવે. તમને બીજો કલર લઈએ, તમને ખ્યાલ આવે કે એની જગ્યાએ જો પાય હોય, અહીંયા એક્સ માઇનસ પાય હોય ધારો કે, અથવા એક્સ પ્લસ પાય હોય, તો અહીંયા જેમ એક્સ વર્ગ ને એક્સ સાથે ગુણ્યું તો આ આવ્યું, તો એક્સ વર્ગ ને પાય સાથે ગુણો, એ સાથે ગુણ્યું તો એ એક્સ આવ્યું, તો અહીંયા શું આવશે, એની જગ્યાએ પાય એક્સ નો વર્ગ, બાકી કોઈ ફેરફાર થશે નહીં. પછી આ એ અને પાય છે તો માઇનસ એ એક્સ અને પાય એક્સ, આ શું થશે, માઇનસ એ એક્સ વર્ગ અને પ્લસ પાય એક્સ વર્ગ. આવું થાય તો શું કરવાનું, તો કે માઇનસ એ પ્લસ પાય અને એક્સ વર્ગ કોમન કાઢી લેવાનું, આ રીતે લખો, અથવા પાય માઇનસ એ બરાબર. તો આ રીતે તમારે સ્વાધ્યાય 2.3 આખું એકદમ સારી રીતે તમે કરી શકશો અને બહુ જ સરળતાથી તમને આવડી જશે. એટલે આ આપણું થયું પેજ નંબર 4. બરાબર, એટલે આ શેષ પ્રમેય હતો. આપણે શેષ કેવી રીતે શોધવાની, ભાગાકાર કેવી રીતે કરવાનો, એ બધું આપણને આવડી ગયું. હવે એનું અવયવીકરણ કરવાનું છે. તો અવયવીકરણ કરતા પહેલા આપણે અવયવ પ્રમેય સમજવાનો છે. અવયવ પ્રમેય એટલે શું કહે છે, તો પહેલા હું પ્રમેય વાંચી ગયું છું એટલે તમને ખ્યાલ આવે કે અવયવ પ્રમેય શું છે. તો કે છે કે જો બહુપદી પી એક્સ, એટલે કોઈ પણ બહુપદી, આપણે અહીંયા ધારો કે એવું વિચારીએ કે આ બહુપદી છે આપણી, બહુપદી પી ઓફ એક્સ ની ઘાત એક કે એક કરતા વધુ હોય અને એ વાસ્તવિક સંખ્યા હોય તો શેષ જો શૂન્ય વધે તો પી ઓફ એક્સ એ એનો અવયવ થાય, એ આપણે તમને અહીંયા વાત કરી હતી. આના પહેલાનો જે દાખલો હતો એમાં પણ તમને આપણે સમજાવ્યું હતું કે એનો અવયવ છે કે નહીં એ આપણે ચેક કરવું હોય, તેનો અર્થ શું થયો કે આને આના વડે ભાગો અને જો શેષ બરાબર ઝીરો હોય તો અવયવ છે. એટલે પેલો એનો શું કહેવાય, અવયવી કહેવાય, અને પેલો અવયવ કહેવાય. એટલે એક્સ માઇનસ
અહીંયા ધારો કે હોત, ધારો કે અહીંયા જીરો આવ્યો હતો, તો સમજ કે અહીંયા જીરો આવ્યો હોય તો શું કહેવાય કે સાત માઇનસ ત્રણ એક્સ એ આનો અવયવ છે એવું આપણે કહી શકાય. એટલે આ રીતે આપણે એ સમજવાનું છે, એક અવયવની વાત થઈ. બીજું કે મૂળતો ભાગાકાર કરવાનો હોય બીજું, જયારે તમને સિમ્પલ આપ્યું હોય, સિમ્પલ ઉદાહરણ ધારો કે આનો આ દાખલો છે એ આપણે બીજી રીતે જો કરવાનો થાત, આની આ જ રકમ બરાબર આ જ રકમ છે, તો હવે હું છે ને આપણે બસ હવે આમાંથી હું ખુશી ના પડું, અમે એની કોપી કરી દીધી. તો હવે ધારો કે આપણે થોડી જગ્યા કરી દઈએ અહીંયા, આ અગત્યનું છે એટલે આ તો આપણે જોઈશે, પણ આ જોઈએ એટલે આપણે આ ભાગ, આ ભાગાકારનું બધું આ રફ કામ બધું કાઢી નાખીએ. રફ કામ કાઢી નાખીએ, ભાગાકાર રાખીએ, તમને ખ્યાલ આવે. આજે હું જુદા કલરમાં કરું છું એ અહીંયાથી જ આપણે આગળ સમજવાનું છે. બીજું શું કરી શકાય આમાં, અવયવ છે કે નહીં ચકાસવું હોય તો, તો ક્યુ ઓફ એક્સ આના વડે ભાગવાના છે, એટલે આ જે ભાગ છે ને આ ભાગ, તો એ આપણે અહીંયા લેવાનું અને એના બરાબર શૂન્ય મૂકી બરાબર, એટલે આપણે એમ થશે ત્રણ એક્સ વત્તા સાત બરાબર શૂન્ય, આવું કરવાનું. કેમ તો કે આપણે સે આપણે તપાસવું છે કે એનો અવયવ છે કે નહીં, અથવા એનું શૂન્ય છે કે નહીં એ તપાસવું છે. તો આપ કરો એટલે શું થશે, અને સાતને આમ લઈ જઈ શકીએ આપણે, એટલે ત્રણ એક્સ બરાબર માઇનસ સાત થાય બરાબર, અને પછી ત્રણ વડે ભાગી દઈએ એટલે એક્સ બરાબર શું થાય, માઇનસ સાતના છેદમાં ત્રણ, આવું આપણને મળી જાય બરાબર આના ઉપરથી. હવે શું કરવાનું છે, આ એક્સની કિંમત છે ને એ આપણે અહીંયા પી ઓફ એક્સમાં મૂકવાની છે. પી ઓફ એક્સ આપણું આ છે, એટલે એટલે કે આ છે, આમાં તો કે જીરો છે એટલે જરૂર જરૂર નહીં જીરો નહીં, એટલે આપણું જે મૂળ હોય એ મૂળ રકમ તો આપણી કેટલી છે, ત્રણ એક્સ નો ઘન વત્તા સેવન એક્સ, તો આ તમારું છે પી ઓ એક્સ. તો આમાં એક્સ બરાબર આટલી કિંમત મૂકી દઈએ તો ત્રણ પછી માઇનસ સાતના છેદમાં ત્રણ એનો ઘન વત્તા સાત અને માઇનસ સાતના છેદમાં ત્રણ, એક્સની કિંમત માઇનસ સાતના છેદમાં ત્રણ આપણે મૂકી દીધી. હવે તમે આ કરશો તો આ શું થશે, ત્રણ ગુણ્યા માઇનસ સાત ગુણ્યા માઇનસ સાત ગુણ્યા માઇનસ સાત અને છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને વત્તા સાત ગુણ્યા માઇનસ સાત એના છેદમાં ત્રણ, એટલે હવે શું થશે, આ એક ત્રણ ઉડી ગયા. જવાબ કેવો આવશે, માઇનસ સાત ગુણ્યા માઇનસ સાત ગુણ્યા માઇનસ સાત બરાબર, એટલે માઇનસ સાતની ત્રણ ઘાત, આપણે ગણતા નથી અત્યારે, ત્રણ તારી નવ વત્તા સાત ગુણ્યા માઇનસ સાત બરાબર છે, અને અહીંયા ત્રણ વડે એને ગુણવા પડશે એટલે સાત ગુણ્યા માઇનસ સાત એટલે માઇનસ ઓગણપચાસ ગણો, અને અહીંયા ત્રણ વડે ગુણવા પડશે ને ગુણ્યા ત્રણ અને છેદમાં નવ. કેમ તો કે આપણે લસા નવ કરવા માટે ત્રણ વડે ગુણ્યા, એટલે માઇનસ ઓગણપચાસ ગુણ્યા ત્રણ કરો તો એ ક્યારે આના જેટલું થવાનું નથી, એટલે આ જવાબ બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ઝીરો આવવાનો નથી, એટલે ઝીરો નહીં આવે એટલે આપણે સમજી લેવાનું કે એ એને એનો અવયવ નથી. આ દાખલો આપણે પૂરો કરી દઈએ બરાબર, સહેજ અહીંયા અહીંયા થોડીક જગ્યા કરી અને દાખલો પૂરો કરી દઉં છું, અહીંયા થોડીક જગ્યા કરી છે, એટલે માઇનસ સાતનો ઘન એટલે સત્તું સત્તું ઓગણપચાસ, ઓગણપચાસ ગુણ્યા સાત નવ સીતા ત્યાંસઠ નો તગડો છ સાત ચોક અઠ્યાવીસ ને છ
334 એટલે એ તમારું થશે ધેરફોર એ એ 300 માઇનસ 343 એના છેદમાં 9 અને વત્તા 49 ગુણ્યા 3 કરવાના છે તો 49 ગુણ્યા 3 કરીશું તો 927 નો 7 રો 2 4 તરી 12 ને 2 14 એટલે 147 પણ એ શું આવશે માઇનસ 147 અને એના છેદમાં 9 હવે જોઈએ મારે ખાલી તમને એટલું બતાવ્યું છે કે આ માઇનસ 147 અને 343 તો 3 ને 7 10 ની 0 1 5 ને 4 9 અને 1 ને 4 માઇનસ 400 ના છેદમાં 9 આ જે જવાબ આવ્યો ને એ જવાબ અને આ જવાબ બે જુઓ બરાબર છે એટલે આ શેષ થઈ આ આખી આપણે રીત આ કેટલું સહેલું છે એકદમ સહેલું છે આ તો ખાલી આ 7 ના છેદમાં 3 આવ્યું હતું ને એટલે આપણે થોડીક ગણતરીમાં લાંબુ થયું બાકી આને તમે 0 કરો સેટ અને 0 કર્યા પછી જે x ની કિંમત નીકળે એ x ની કિંમત આની અંદર મૂકી દો અને જે જવાબ આવે એ શેષ કહેવાય જો જવાબ શૂન્ય આવે તો શેષ શૂન્ય થઈ શૂન્ય શેષ થઈ એટલે એનો અવયવ થાય એ એનું શૂન્ય થાય બરાબર છે આટલું જ આપણે આખું સમજવાનું છે અને અવયવ પ્રમેય એ લોકો કહે છે એટલે અને અવયવ પ્રમેય તરીકે આપણે આ સમજ્યા બરાબર છે ઘણા બધા જે દાખલા છે એ દાખલા તમે ધારો કે સ્વાધ્યાય 2.4 જોશો તમે તો સ્વાધ્યાય 2.4માં બહુપદી આપેલી છે એમ કહે છે કે ભાઈ આ એનો અવયવ છે કે નહીં એ નક્કી કરો એટલે ધારો કે હું ખાલી તમને અત્યારે એમાં આપણે તમને એમ કે એક્સ માઇનસ 1 એ એક્સ ઘન વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા 1 નો અવયવ છે કે નહીં ચકાસો તો આવું કે તો શું કરવાનું છે આપણે એક્સ માઇનસ 1 બરાબર 0 એટલે એક્સ બરાબર 1 એક્સ બરાબર 1 ની કિંમત અહીંયા મૂકી દેવાની એટલે આ શું થઈ જશે પી ઓફ 1 બરાબર 1 ની 3 ઘાત વત્તા 1 નો વર્ગ વત્તા 1 વત્તા 1 એટલે 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 બરાબર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે અવયવ નથી આ અહીંયા લખવાનું થઈ ગયું માટે x માઇનસ 1 એ p ઓફ x નો અવયવ નથી ચાલો બરાબર હવે આ રકમ ની અંદર હું થોડો ફેરફાર કરું તો એનો અવયવ થઈ જશે ધારો કે હું અહીંયા પ્લસ છે આ પ્લસ કાઢી નાખ્યું બરાબર છે તો હવે જુઓ અહીં હું માઇનસ કરું અને અહીં હું માઇનસ કરું બરાબર છે તો શું આવશે જવાબ અહીંયા પણ આપણે કાઢ નાખવું પડશે કાઢ નાખવું પડશે અહીં બરાબર છે અહીં કાઢ નાખવું પડશે અહીંયા કાઢ નાખવું પડશે બરાબર હવે જુઓ શું થયું માઇનસ માઇનસ છે અહીં માઇનસ આવશે અહીંયા માઇનસ આવશે અહીંયા માઇનસ આવશે અહીંયા માઇનસ 1 અને પ્લસ 1 એટલે આ શું થશે 1 ઓછા 1 એટલે 0 અને આ 0 એટલે અહીં શું થઈ જશે જવાબ આવશે 0 માટે એક્સ માઇનસ 1 એ આ બહુપદીનું શૂન્ય છે અથવા એનો અવયવ છે બરાબર છે ખ્યાલ આવી ગયો એટલે તમે સ્વાધ્યાય 2.4 નું પહેલો દાખલો ગણી શકશો બીજો દાખલો પણ તમે ગણી શકશો આખો અને ત્રીજો દાખલો આપણે ગણાવીએ ત્રીજો દાખલો થોડુંક આપણે એમાં કેની કિંમત શોધવાની છે એટલે એમાં કેની કિંમત શોધવાની છે એમાં તમને શું કહે છે તો કે એમાં તમને આપી દીધેલું છે કે અવયવ છે જ હવે એવું જયારે આપી દે કે એ અવયવ છે જ એનો અર્થ એ થયો કે એનું શૂન્ય છે એટલે કે આને આપણે આ રકમને આને આના વડે ભાગીશું તો શેષ શૂન્ય આવવાની જ છે ફરજિયાત એટલે એ એટલા માટે એ કહી દીધેલું છે કે એનો અવયવ છે તો કે ની કિંમત શોધવાની છે હું એક દાખલો લખું છું દાખલા નંબર 3 છે એનો આપણે પહેલો દાખલો ગણીશું તો રકમ એવી છે પી ઓફ આ છે સ્વાધ્યાય 2.4 અને 2.4 નો
દાખલા નંબર 3 એક્સરસાઇઝ નંબર છે 3 એટલે p ઓફ x બરાબર x નો વર્ગ વત્તા x વત્તા k આ છે અને એવું કહી દીધેલું છે અહીંયા કે x માઇનસ 1 એ p ઓફ x નો અવયવ છે અવયવ છે આવું કહી દીધેલું છે બરાબર એટલે એનો અર્થ એવો થયો કે p ઓફ x અવયવ હોય તો x માઇનસ 1 બરાબર 0 x બરાબર 1 x બરાબર 1 હું કિંમત આની અંદર મૂકીશ તો જવાબ મારો 0 આવવો જોઈએ એટલે આને 0 લઈ લેવાનું તો 0 બરાબર અહીંયા 1 તો 1 નો વર્ગ આવશે વત્તા 1 અહીંયા 1 આવશે અને વત્તા k કારણ કે k ની કિંમત આપણને ખબર નથી એટલે 0 બરાબર અહીંયા therefore 0 બરાબર 1 વત્તા 1 વત્તા k આ બંને આ બાજુ લઈ જઈએ તો શું આવશે માઇનસ 1 ને માઇનસ 1 એટલે માઇનસ 2 બરાબર k આ શું આવી ગયું k ની કિંમત k બરાબર માઇનસ 2 આ જવાબ તમારો આવી ગયો એટલે જ્યારે તમારે આવો k શોધવાનો આવે કે જે દાખલા નંબર 3 ની અંદર બધું આપેલું છે તો એમાં જે અવયવ આપેલો છે અવયવને પણ શૂન્ય બનાવી દેવાનું અને p ઓફ x ને પણ શૂન્ય બનાવી દેવાનું અવયવ ઉપરથી x ની કિંમત આવી જશે એ x ની કિંમત આમાં મૂકી દેવાની એટલે તમને k મળી જશે બરાબર છે એટલે આટલું આપણે આજે આજના દિવસ પૂરતું આટલું રાખીએ છીએ એક સાથે બધું ઘણું બધું થઈ જશે આવતીકાલના ક્લાસમાં આપણે અવયવ પાડતા શીખીશું બરાબર છે એનું વિભાજન કરતા શીખીશું એટલે એ એક ખાલી દાખલા નંબર 4 અને 5 એ બે જે બાકી છે એ આપણે આવતીકાલે સ્વાધ્યાય 2.4ના દાખલા નંબર 4 અને 5 એ આપણે આવતીકાલે કરીશું એટલે બધા ખાસ આટલું ધ્યાન રાખે અને આ રીતે ખાસ બધા જોડાય ક્લાસની અંદર પણ ખૂબ ઓછી સંખ્યા જોડાય છે એટલે મારે ખાસ બધાને વિનંતી એ કરવાની છે કે આપણે બધાએ ક્લાસમાં પણ જોડાવાનું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ધારો કે જો આજે જોઈએ તો આજે ક્લાસની અંદર ખૂબ ઓછી સંખ્યા જોડાય છે 12 જણા જોડાયા છે તમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છો તમે તેમાંથી 12 જોડાયા છે તો એ યોગ્ય કહેવાય નહીં એટલે આપણે બધાએ ખાસ